એટલે હવે જે આ બીજો વિડિયો છે, આજે આપણે ત્રિકોણની હવે વાત કરે છે કે ત્રિકોણની એકરૂપતા નહીં પણ સમરૂપતા, એટલે આને કેવી રીતે લખાય કે સંગતતા, એટલે કે એબીસી અને પીક્યુ સમરૂપ હોય તો એને ગણિતમાં આવી રીતે લખાય. આ જો કર્લી આ જે નિશાન કર્યું છે ને, એબીસી એવી રીતે લખાય. અને આ એની વ્યાખ્યા કરી છે કે બે ત્રિકોણ શિરોબિંદુ વચ્ચેની આપેલી સંગતતા માટે ત્રિકોણ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એટલે જો આ બધું તમને વિડીયોમાં વધારે સરસ સમજાશે કે એના ખૂણા સરખા હોય પણ બાજુઓ સપ્રમાણમાં હોય. એટલે હવે સપ્રમાણ એટલે શું એ બધું તમને અહીંયા જે વિડીયો છે ને એમાં સરસ સમજાશે. તમારી ચોપડી કરતાં મને તો એ ગમે છે કે તમે જોજો કે આ એક 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 એનું કલરમાં જુદા જુદા કલરમાં આ જુદા જુદા બધા સમજાવતા જાય છે. હવે જો આ બે ત્રિકોણ છે એબીસી, આપણે ગુલાબી કલરમાં છે અને એક્સ વાય ઝેડ પીળા કલરમાં છે, એમાં જો ત્રણેય ખૂણા માપ્યા છે સરખા ખૂણા હોય ને, એના જો ત્રણ એક ગ્રીન છે એક એક જગ્યાએ, બંને ઝેડ ખૂણો સી ખૂણો જેવડો છે, ઈ ખૂણો વાય જેવડો છે અને એ ખૂણો એ ખૂણા જેવડો છે, એટલે જો એ ખૂણો એટલે એબીસી બરાબર કંગ્રુ એટલે એકરૂપ, ખૂણા એકરૂપ છે એટલે સરખા જ છે એમ. એટલે ત્રણ ખૂણા છે, એટલે ત્રણ ખૂણા અને અને બાજુઓ છે એ એના એના એમ કે સપ્રમાણમાં, એટલે કેટલા, એટલે ધારો કે પાંચ ને તો ત્રણેય ગુણો તો પંદર નો, એટલે એક એક્સ ઝેડ નો પાંચ નો ખૂણો છે. એટલે જો એને અનુરૂપ બાજુની વાત જ કરવાની, આપણે ગમે તે બાજુ નહીં. એટલે પેલા જે ખૂણા લીધા ને, જે બે ખૂણાની બાજુ બાજુની જે બાજુ હોય એની વાત કરતા હોય તો એ બાજુની જ સરખા ખૂણાની બાજુની સરખા. અને આ જે ત્રીજી બાજુ છે સાતની, એને તમે ત્રણ ગુણો એકવીસ આવે. એટલે આવી રીતે એને અનુરૂપ બાજુઓ છે એને એને તમે એને એટલો જ ગણો એનું, એટલે સ્કેલ આપણે કર્યો ત્રણ ગણું સ્કેલ કર્યો, ત્રણ ગણી બાજુ ત્રણેય બાજુને ત્રણ ગણી કરી તો આ એબીસી ત્રિકોણ થઈ ગયો. એટલે આ જે આને આને સમરૂપતા કહેવાય. એટલે આ જે ગુણધર્મ છે એટલે એબીસી છે, એટલે સિમિલરની જો નિશાની પેલો આપણે અળસિયા જેવું એ બરાબર સીધી લીટી એ નહીં પણ પાણીનો તરંગ હોય એવું, એટલે એબીસી અને એ સમરૂપ છે, એક સમરૂપ છે, એકરૂપ નહીં સમરૂપ સોરી. એટલે એક સ્કેલ્ડ અપ કે ડાઉન, એટલે એનો પ્રમાણ આકૃતિ એટલા ગણી મોટી, સ્કેલ એટલે આપણે મને લાગે સ્કેલ ગુજરાતીમાં આપણે કહેતા કેટલા ગણો સ્કેલ મોટો થયો, બમણું થયું, ત્રણ ગણું થયું, એ બધા એના સ્કેલ અપ કહેવાય. જો અડધું થાય તો સ્કેલ ડાઉન કહેવાય, એટલે અડધું. એટલે હવે આ એકરૂપની વાત કરી પણ એટલે આપણે આ સમરૂપની વાત કરી પણ આપણે એકરૂપ જો ગયા વર્ષે શીખાતા કે સી ડી ઈ બરાબર એફ જી એચ છે એ એકરૂપ છે એમ કીધું હોય તો બંને એમાં બાજુનું નાનું મોટું ના થાય પણ એટલે એની બાજુઓ એક ગણી થાય, એટલે એના જેવડી થાય ટૂંકમાં. એટલે તમારે જે એકરૂપ હોય એને તમારે સમરૂપ, એકરૂપ હોય એને સમરૂપ કહેવાય. એટલે એકરૂપ એટલે ખૂણા અને બાજુ સરખી હોય, સમરૂપ એટલે જેના ખૂણા સરખા હોય પણ બાજુઓનો પહેલાં એનો સ્કેલ સરખો હોય, એટલે કે એનો પ્રમાણ સરખું હોય. એટલે હવે જો ફરીથી એને સમજાવે, એટલે આ સમરૂપ એટલે શું તો એટલે એક તો એ કે પેલું દર્શાવાય જે અળસિયા જેવું હોય એનાથી એકરૂપ, પછી એટલે એના ત્રણ ખૂણા છે એ કંગ્રુન્ટ કહેવાય, કંગ્રુન્ટ એટલે એકરૂપ. જો એકરૂપનું નિશાની બે લીટા કરીને ઉપર પેલું જે અળસિયા જેવું કર્યું એટલે ત્રણે ત્રણ ખૂણા એના એકરૂપ થાય. એટલે જો હવે આ ત્રણે જે ઉપર
કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ ખૂણો, એટલે હવે અનુરૂપ ક્યાં ક્યાં છે, તો કે એબીસી અને એક્સવાયઝી અનુરૂપ છે. પછી હવે જો બે ચિત્રમાં જોતા જાય ને એ પ્રમાણે એના અનુરૂપ ખૂણાઓ છે. અનુરૂપ એટલે ખૂણા એક્ઝેક્ટ એના જેવડા જોઈએ એમ. એટલે બી એ સી બરાબર વાય એક્સ જી થાય, અને ત્રીજો ગુણો અને ત્રીજો ખૂણો એ સી બી છે એ એક્સ એક્સ ઝેડ વાય. એટલે આ આને ખૂણા છે એને જો એકરૂપ થયા, પણ જો સિમિલર સમાન સમરૂપ સુસંગત ત્રિકોણ છે એમ કહે તો એનો અર્થ ત્રણે ત્રણ ખૂણા સરખા છે એમ સમજવું. હવે હવે બાજુની ગુણધર્મની વાત કરે છે કે બાય એટલે એનું પ્રમાણ, એનો બાજુ છે એનું સ્કેલ પ્રમાણ સરખું હોય એટલે સરખા. જો ધારો કે આપણે આ બધા ત્રણેથી ગુણ્યા બરાબર, ત્રણનું ફેક્ટર એટલે ત્રણનો ગુણક, એટલે એના ગુણક બધા સરખા હોય ત્રણેયના. પણ એ અનુરૂપ બાજુનું જેની જે ખૂણાની વચ્ચેની બે સરખા ખૂણા વચ્ચેની બાજુ સરખી હોય એની જ વાત કરે છે. એટલે હજી જો હવે આ બે તો હવે બીજા બે ત્રિકોણ દોરીને બતાવે છે, એટલે તમને સફેદ કલરમાં એબીસી અને એક્સ વાય વાય ઝેડ છે. એટલે એટલે એના ત્રિકોણ ફરીથી દોર્યા છે, એટલે તમારે નીચે લખવામાં અનુકૂળ આવે. એટલે જો આ કલરમાં બતાવ્યા, બ્લુ કલરમાં એ બી બરાબર, જો કેટલા ગણો છે એના બદલે કઈ કે આપણે ત્રણ ગણું પેલું કર્યું હતું ને, તો કે ને તમે એક્સ વાય ગુણો તો એના બરાબર એ બી થાય. એટલે ટૂંકમાં આ હવે તમે બીજગણિતમાં મૂકો છો, આપણે જે પેલા આપણા ત્રણ ગણા કર્યું હતું ને જે, એટલે એ બી સાઈડ છે એ બીસી બાજુ છે. એટલે જો આ પર્પલ કલરમાં બીસી જો એ વાય ઝેડ એ પર્પલ, એટલે એટલે જો એક જ કલરમાં તમારે કલર ઉપરથી તમને ખબર પડે કે કઈ લાઈનની વાત કરે છે. એટલે બીસી છે એ કે વાય જી કે વાય ઝેડ જેવડો થાય. એટલે કે એટલે ગમે તે ગુણાકાર જે આંકડો હોય એ એસ સી છે એ હવે પણ એક્સ ઝેડના એટલા ગણું થાય. એટલે હવે જો હવે બે સરખા હોય તો કે બરાબર વન થઈ જાય તો બંને એકરૂપ થઈ જાય બંને ત્રિકોણ. અને અને મોટો જો એબીસી કરતા પહેલો મોટું હોય તો સ્કેલ ફેક્ટર એનો એમ કે એક કરતા નાનો થાય. એટલે હવે હજી એને ફરીથી તમારે આગળ સમજાય કે એબી ને તમે એક્સ વાય ગુણો એટલે એક બાજુના છેદમાં બીજી બાજુ મૂકો તો કે આવે, એટલે અનુરૂપ બાજુ. એટલે આ બીસી અનુરૂપ બાજુ છે, આ બીસી એટલે જો આ કલર બધા એને વાપરે છે બીસી ના એને અનુરૂપ વાય ઝેડ છે. વાય ઝેડનું તમે પ્રમાણ મૂકો સપ્રમાણ તો એનો પ્રમાણ હંમેશા કે જ આવે. એટલે કે એટલે ગમે તે એક આંકડો, આપણે આપણે જે ત્રગડો પહેલામાં આપણા જે ચિત્રમાં હતો, પણ આપણે અહીંયા ગમે તે ત્રિકોણની વાત કરીએ છીએ. એટલે અને એવી રીતે અને એસી, હવે એસી ને તમે એક્સ ઝેડથી ભાગો તો પણ એનો જવાબ કે જ આવવો જોઈએ, એટલે એની લંબાઈ. એટલે આ રીતે અનુરૂપ બાજુના જો પ્રમાણ કરો તો એ હંમેશા સરખું જ આવે કે. એટલે બીસી ને વાયજી નો કે થાય, એસી ના છેદમાં એક્સ વાયજી નો પણ કે જ થાય. એટલે અનુરૂપ બાજુનો પ્રમાણ આપણને એક જ રેશિયો આપે. હવે બીજી રીતે લખો તો એ બીના છેદમાં એક્સ વાય કરો તો એના બરાબર બીસીના છેદમાં વાય ઝેડ થાય, અને એના બરાબર એસીના છેદમાં એક્સ ઝેડ થાય, એ બરાબર આ બધા બરાબર કે થાય. એટલે જો આ ઘણી જુદી જુદી રીતે ત્રણ જુદી જુદી રીતે તમને સમજાયું કે એની બાજુઓ હોય અનુરૂપ બાજુઓ એ એકબીજાના પ્રમાણમાં હોય, એટલે એનો સ્કેલ હોય
એ સરખો થાય. પણ ખૂણા છે એ બરાબર અનુરૂપ જોવા જોઈએ, સરખા જોવા જોઈએ, અને બાજુઓ આ રીતે ના. એટલે આ રીતે તમને આખું ત્રિકોણની સંગતતાનો આખા ગુણધર્મો તમને બધા સરસ ચિત્રો સાથે સમજાવ્યા. એટલે મને લાગે આજે વારંવાર જોઈ લેજો, કારણ કે આખા પાઠનો સાર અહીંયા આવી ગયો.